ગુજરાત એટલે સિદ્ધિઓનો સરતાજ. એ પછી ચાહે વ્યાપાર ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે પછી રમતગમત ક્ષેત્રે હોય, આજે ગુજરાત રમતગમત ક્ષેત્રે અપાર સિદ્ધિઓ સર કરી વાયુ વેગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અવિરત આગળ વધી રહ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી મોદીજીની મક્કમ નિર્ણય શક્તિના કારણે આજે ગુજરાતના છેવાડાના ગામના રમતવીરો પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લઈ વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી પોતાના પરિવારની સાથે રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે દેશનું નામ ઝળહળે તે માટે સરકારની અનમોલ ભેટથી સતત ઉપયોગી કાર્યશીલ રહેતું કેન્દ્ર છે નડિયાદનું રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જ્યાં ગુજરાતના છેવાડાના ગામોમાં રમતગમત ક્ષેત્રે રસ અને રૂચિ ધરાવતા ખેલાડીઓને એક ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ પ્રદાન કરી ઓલિમ્પિક્સ લેવલના ખેલાડીઓ તૈયાર કરાઈ રહ્યા છે. છેવાડાના ખેલાડી સુધી, ગામડાના ખેલાડી સુધી સુવિધાઓ મળે અને ખેલાડી પોતાની લાઈફ સ્પોર્ટ્સમાં કેરિયર બનાવી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કાને પહોંચી વળાય એવી યોજનાઓ ચાલુ કરી છે અને એનો ઉત્તમ નમૂનો નડિયાદ ખાતે બનાવેલ રમત સંકુલ છે. 21 એકરમાં તૈયાર કરાયેલા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજ્યના ખંતીલા રમતવીરોને વોલીબોલ, ટાઇક્વાન્ડો, એથ્લેટિક્સ, રેસલિંગ જેવી રમતોની તાલીમ નિષ્ણાંત કોચિસ દ્વારા આપવામાં આવી રહી છે. હાઈ પર્ફોમન્સ સેન્ટરમાં ખેલાડીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિનામૂલ્યે પ્રશિક્ષણની સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સરકાર અહીંયા મતલબ બધી પ્રકારની ફેસિલિટી આપે છે, જેમાં ખાવાનું પીવાનું બધું ફ્રીમાં છે, સ્કૂલે ભણવાની જે ફી હોય એ બી ફ્રીમાં આપે છે. એ અમારો મતલબ બેસ્ટ સમય છે કે જે અમે અહીંયા આવ્યા છે અને અમે આગળ ઓલિમ્પિક લેવલ સુધીની ઓલિમ્પિક રમવા માટેની જે પ્રેક્ટિસ કરી હશે અમે ચાલે છે અને હું અત્યારે નેશનલ પાર્ટિસિપેન્ટ કરી ચૂક્યો છું. જેટલી બી રમીએ છું બધી નેશનલ પાર્ટિસિપેટ છું. हमारे आर्चरी एकेडमी में 39 बच्चे हैं और हमारे यहाँ से कई सारे नेशनल और इंटरनेशनल प्लेयर निकले हैं और इंटरनेशनल लेवल पे भी मेडल जीत चुके हैं. और यहाँ पे पूरा देखा जाए तो इंडिया का बेस्ट फैसिलिटी हम देने की कोशिश करते हैं, बेस्ट कोचिंग, बेस्ट इंफ्रास्ट्रक्चर, इक्विपमेंट. हम यहाँ पे एक बच्चे के ऊपर सालाना 5 लाख तक रुपये खर्चे करते हैं उनके इक्विपमेंट पे और उनके ट्रेनिंग पे. यहाँ आया पछी આર્ચરી વિશે મતલબ બહુ બધું જાણવા મળ્યું. પહેલાં આર્ચરી વિશે એટલું બધું ખ્યાલ ન હતો. અહીંયા મતલબ એની ટેકનિકથી માંડીને મતલબ જે ઇક્વિપમેન્ટ છે એ બધા વિશે જાણવા મળ્યું કે આ જે અમે ઇક્વિપમેન્ટ ચલાવીએ છીએ એ ઇન્ટરનેશનલ લેવલના છે અને અહીંયા મતલબ ગવર્મેન્ટ તરફથી બધી જે સુવિધાઓ મળે છે તે બિલકુલ ફ્રી છે. મેં 2017માં સ્ટાર્ટ કર્યું આર્ચરી અને ત્યાર સુધીમાં અત્યારે મતલબ મેં 4-5 નેશનલ રમી ચૂકી છું જે પાર્ટિસિપેટ કરી છે. નડિયાદનું રમતગમત કેન્દ્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સાધન સામગ્રીથી સજ્જ હોવાથી ઇન્ટરનેશનલ લેવલના રમતવીરો તૈયાર થાય છે. હું એથ્લેટિક ગેમમાં છું અને મારી ઇવેન્ટ હાઈ જમ્પ છે અને અમારે હાઈ જમ્પની મેટો પણ સારી છે, અમને ફેસિલિટીઓ પણ સારી આપી છે અને અમારી ટ્રેનિંગ બહુ ખૂબ સરસ ચાલે છે. અહીં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સના મેદાનો છે, જેમ કે 400 મીટર એથ્લેટિક્સ સિન્થેટિક ટ્રેક, 2 મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, 2 ફૂટબોલ ગ્રાઉન્ડ, આર્ચરી ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ અને 4 વોલીબોલ કોર્ટ કે જે આઉટડોર વિથ ફ્લડ લાઇટ છે. નડિયાદનું હાઈ પર્ફોમન્સ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજી શકે તે રીતે તેનું નિર્માણ થયું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહુ મોટું ગુજરાત સરકારની એક એચિવમેન્ટ કહી શકાય, જેથી બહુ સારા પ્લેયરો અહીંયાથી બહાર નીકળ્યા છે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલે એ લોકોએ રિપ્રેઝેન્ટ કર્યું છે અને આ બહુ સારી ફેસિલિટી છે જેનો અમે લાભ લઈ છે. અમે ખૂબ બહુ ખુશનસીબ છીએ જેમ અમને આ તક મળી. વિવિધ રમતોની તાલીમ મેળવી રહેલા ખેલાડીઓ માટે રિકવરી પર્પઝથી સ્વિમિંગ પૂલ તથા વેલનેસ સેન્ટર, જેમાં સ્ટીમ બાથ, સોના બાથ અને જાકુઝી, જેનો ખેલાડીઓની રિકવરી માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્ટેટ એકેડમી અને ખેલો ઇન્ડિયાના ખેલાડીઓને રમત અનુસાર સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગની તાલીમ આપવામાં પણ આવી રહી છે. ખાસ કરીને ફિઝિયોથેરાપિસ્ટ સેન્ટર અને ન્યુટ્રિશનિસ્ટ સેન્ટર પણ તૈયાર કરાયેલ છે.
हाँ, ये एक स्पोर्ट्स फिजियोथेरेपी एंड रिहैबिलिटेशन सेंटर है जहाँ पे हम हाई क्वालिटी फिजियोथेरेपी ट्रीटमेंट प्रोवाइड करते हैं। यहाँ पे हम हमारे सारे एथलीट्स का मस्कुलोस्केलेटल इवैल्यूएशन करते हैं, फिर जो भी एथलीट इंजर्ड होता है उस हिसाब से उनका डायग्नोसिस प्रॉपरली डायग्नोसिस करके उनका ट्रीटमेंट प्लान करते हैं। हमारी ट्रीटमेंट प्लान में सबसे इम्पॉर्टेंट हमारा गोल होता है पेन मैनेजमेंट। पेन मैनेजमेंट में हम हाई पावर लेज़र, माइक्रो लेज़र, शॉकवेव थेरेपी और प्रॉपरली स्ट्रक्चर एक्सरसाइज उनके लिए प्लान करते हैं। हमारा एक्सरसाइज प्रोग्राम जो होता है एक बेसिक टू एडवांस लेवल, ताकि हमारा जो भी एथलीट हो वो अपने प्री इंजुरी लेवल रिटर्न टू द स्पोर्ट्स आ सके। 250 खिलाड़ियों एक साथ बेसी सके तेवो अद्यतन ऑडियो वीडियो साथेनी सुविधा वालो इंडोर हॉल आवेल छे। जिला रमतगमत संकुल नड़ियाद में 400 बॉयज अने 350 गर्ल्स रही सके ते रीते व्यवस्था करवामां आवी छे, जेमा डाइनिंग हॉल, स्टडी रूम, स्पेशल रूम, हैंडीकैप रूम, रेक्टर ऑफिस, रिक्रिएशनल रूम, विजिटर रूम अने पुस्तकालय नी उत्तम सुविधाओं पूरी पाड़वामां आवे छे। साथोसाथ रमतवीरो स्वस्थ अने बळवान बने ते माटे पौष्टिक आहार नी पण पूरती व्यवस्था कराई छे, जेमा तेमने संतुलित एवो विटामिन्स अने प्रोटीन युक्त आहार आपवामां आवे छे। गुजरात अथॉरिटी ने एक बहुत अच्छी स्कीम चलाई है जिसमें ग्रास रूट पे हमें DLSS में बच्चों को सेलेक्ट करके भेजते हैं। उसके बाद यहाँ पर हमारे पास जो बच्चे ग्रास रूट से अच्छे बन जाते हैं उनको हम यहाँ पर हाई परफॉर्मेंस सेंटर में नडियाड में लेकर के आ रहे हैं। हमारे पास बहुत अच्छी फैसिलिटी हैं, हमें उम्मीद है कि हम आने वाले टाइम में गुजरात नॉट ओनली नेशनल बल्कि इंटरनेशनल लेवल पर एक अच्छा छाप छोड़ेगा और हमारे जो प्लेयर हैं नंबर ऑफ प्लेयर्स इंडियन टीम में सिलेक्ट होंगे। सारी फेसिलिटी पण अमने આપવામાં આવે છે અહીંયા જેના લીધેથી અમારું વોલીબોલનું ખૂબ જ સારું ઇમ્પ્રુવમેન્ટ છે અને હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર માનવા માંગુ છું કે જેના લીધેથી અમને આટલું સારું ગેમમાં પ્રદર્શન આપી શકીએ છીએ અને આટલું સારું રમી શકીએ છીએ। હું જે પણ અત્યાર સુધી અહીંયા પહોંચી છું એ અહીંયાની સરકાર અને SHGની તે થ્રુ પહોંચી છું। રાજ્યના ખેલાડીઓ માટે રાજ્ય સરકાર સતત નવી નવી સુવિધાઓ ઊભી કરી રહી છે, તેના જ કારણે ગુજરાતના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી ગુજરાતને નવી ઓળખ અપાવી રહ્યા છે। જય જય ગરવી ગુજરાત।